હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાથી મિત્રો ધોરણ દસમાં ઓગસ્ટ મહિનાની એકમ કસોટીમાં વિજ્ઞાન અને ગુજરાતી વિષય છે જેમાં વિજ્ઞાનમાં કેવી રીતે તૈયારી કરવું તેનો ઓલરેડી વિડીયો બનાવી દીધો છે જો તમે નથી જોયો તો ઉપરનું કાર્ડ ક્લિક કરો તમને વિડીયો મળી જશે અને ગુજરાતીમાં જે એકથી સાત પ્રકરણ છે જેમાં ગદ્ય અને પદ્ય બંને આવી જશે તો ટોટલ એકથી સાત જે પ્રકરણ પૂછાવાના છે તો એમાં શું તૈયાર કરવું તેમજ શું પૂછાવી શકે જે પેપર છે એમાં કયા પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે તો તેની ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો પૂરેપૂરું જોજો અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું તમને તમારી બોર્ડની એક્ઝામ સુધી સપોર્ટ આપવાનો છું તમારા માટે વિડીયો લાવવાનો છું એટલે સબસ્ક્રાઈબ કરી લો અને જોડાયેલું નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવી દેજો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો જે સૌથી પહેલાં તૈયાર કરવાનું છે એ છે પ્રકરણના નામ સાથે સાથે સાહિત્ય પ્રકાર એટલે કે વૈષ્ણવજન તો પદ છે અને એ જે લેખક છે જે કૃતિના રચિયતા છે તે નરસિંહ મહેતા તો આ જે છે સાતમાંથી એક જોડકું તો હોવાનું જ છે ઓકે તો આ સાત પ્રકરણ છે અને સાતે સાત જે પણ કૃતિના પ્રકાર છે સાહિત્યના પ્રકાર છે પદ છે નવલિકા છે કે ભજન છે અને એના રચિયતા પણ તમારે તૈયાર કરવાના છે ઓકે તો આ તો જોડકું બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે એટલે બોર્ડની એક્ઝામમાં પણ તમને આ ઉપયોગી રહેશે તો મિત્રો તમને એમ ક્વેશ્ચન થશે કે સર એકમ કસોટી છે ચલો જાતે લખી દઈશું જોઈ જોઈને લખી દઈશું સોલ્યુશન પણ મળી રહેશે પણ મિત્રો આ એકમ કસોટીને તમે એવી રીતે લો કે તમારે કેટલું તૈયાર થયું છે એ તમને ખબર પડે તમે બીજાના માટે એક્ઝામ ના આપો ઓકે બીજાને બતાડવા માટે કે ચાલો પચીસમાંથી પચીસ લાઈ દે બધાને ખબર છે કારણ કે ઘરે બેઠા એક્ઝામ આપવાની છે એટલે પણ આ એટલા માટે કહું છું કે તમે આ રીતે તૈયારી કરો અને પછી જુઓ કે તમારે કેટલા ગુણ આવે છે ઓકે પછી તમારી ઈચ્છા મુજબ તમે કરી શકો છો ઓકે તો સૌથી પહેલાં તો જે સાહિત્ય કૃતિ કયા પ્રકારની છે તે અને તેના રચિયતા એટલે કે લેખક કે કવિના નામ તૈયાર કરવાના છે ઓકે તો સાત ચેપ્ટર સુધી છે સાત પ્રકરણ સુધી જો તો પહેલાં સાતના એ તૈયાર કરવાના છે ત્યારબાદ તમે આ જોઈ શકો કે વ્યાકરણ તો વ્યાકરણમાં જે આ ટૉપિક છે એ ટોપિક પણ તૈયાર કરવાના છે તો આમાંથી વ્યાકરણનો જે વિભાગ છે એમાં વ્યાકરણના વિભાગમાં સમાજ સંધિ જોડણી પૂછાશે તેમજ વિરુદ્ધાધિ છે સમાનાધિ છે એ પણ પૂછાશે તો હવે જે ચેપ્ટર્સ છે જે પ્રકરણ છે જેમ કે પહેલું વૈષ્ણવજન છે તો વૈષ્ણવજન્મમાં શું પૂછાઈ શકે તો જો સૌથી પહેલાં તો જે સમાનાથી શબ્દો છે એટલે કે શબ્દાર છે એ વાંચવાનું છે તમે આખી કવિતા તૈયાર કરશો તો એ તૈયાર કર્યા બાદ આ જે સમાનાથી શબ્દો છે ખાસ કરજો અને જે ક્વેશ્ચન છે ઓકે સાથે સાથે જે તળપદા શબ્દો છે વિરુદ્ધાથી શબ્દો છે રૂઢિપ્રયોગ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ પણ તૈયાર કરવાના છે અને આમાંથી જ હશે ઓકે સ્વાધ્યાયના ક્વેશ્ચન જે છે એમાંથી જ ક્વેશ્ચન પૂછાશે એટલે એ તૈયાર કરવાના છે બીજું કંઈ જ કંઈ આગળ બીજું કંઈ કરવાનું રહેતું નથી કારણ કે ગુજરાતી છે સહેલું છે પણ ખાસ જે આ ગ્રામરના ટોપિક છે એ ખાસ ક્લિયર કરી લેજો બરાબર કારણ કે સ્કૂલ ક્યારે ચાલુ થશે એનું કંઈ નક્કી નથી અને તમે જો સ્કૂલનો વેઇટ કરશો એ ચાલુ થશે એટલે પછી કરીશું તો બધું રહી જશે એટલે હમણાં એકમ કસોટીની તૈયારી કરો છો તો જોડે જોડે આ ગ્રામરના જેટલા પણ ટૉપિક હોય જે વ્યાકરણના ટૉપિક હોય એ તૈયાર કરી લેજો તેમાં જે ચેપ્ટર છે જે આ ગદ્ય વિભાગ છે એમાં ગદ્યમાં આખે આખું પ્રકરણ તમે વાંચી લેશો સમજાવી પણ તમને જશે ઇઝીલી ઓકે ત્યારબાદ જે સ્વાધ્યાયના ક્વેશ્ચન ખાસ જોઈ લેજો હવે આપણે જોઈ લઈએ કે પેપર કેવા પ્રકારનું હશે તો જો આ છે બોર્ડની એક્ઝામની બ્લૂ પ્રિન્ટ એટલે કે જે બોર્ડની એક્ઝામમાં જે એંશિક ગુણનું પેપર પૂછાય છે એ આ પ્રકારનું કંઈક પૂછાય છે તો જે તમારી જે એકમ કસોટીનું પેપર હશે તે કંઈક આ પ્રકારનું જ હશે ખાલી માર્ક્સ પચીસ ગુણ હશે તો તેમાં પણ આ પ્રકારનું એક જોડકું પૂછાશે જેમાં ગદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર ઓકે એટલે ગદ્ય અને પદ્ય બેનો મિક્સ કરીને એક જોડકું બનાવશે ઓકે એમાં સાહિત્ય પ્રકાર પૂછશે ત્યારબાદ એક વાક્યમાં ક્વેશ્ચન પૂછાઈ શકે ત્રણ ચાર વાક્યમાં ક્વેશ્ચન ઓકે ત્યારબાદ દસ બાર વાક્યમાં મુદ્દા સર ઉત્તર લખો તે પૂછાઈ શકે અને જે ગ્રામરના જે પોઈન્ટ્સ છે જેમાં જોડણી છે કે પછી સંધિ જોડો જે ઓપ્શન સાથે પૂછાશે પછી સમાસ છે પછી છે જે અલંકારનો પ્રકાર કે પછી સમાનાથી શબ્દ વિરુદ્ધાથી શબ્દ રૂઢિપ્રયોગોનો અર્થ કહેવતોનો અર્થ ત્યારબાદ જે જોડણી ભેદ છે ઓકે તો એ બધી જે આ છે બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્ધભેદ જણાવો તો આ પ્રકારના ક્વેશ્ચન તમે તળપદાર્થ શબ્દનું રૂપ આમાં તો ટોટલ વીસ છે પણ વીસે વીસ તો પૂછશે નહીં પણ જે મેં તમને આગળ કહ્યું એમ જે તમારા ગ્રામેટિકલ પોઈન્ટ્સ એટલે જે વ્યાકરણના પોઈન્ટ્સ કવર થાય છે એ પોઈન્ટ્સમાંથી પૂછી શકે ખાસ જે ચેપ્ટરના અંતે જે શબ્દો સમૂહ છે રૂઢિપ્રયોગ છે સમાનાથી શબ્દો છે એ ખાસ કરજો ઓકે આ સિવાય જે પૂછાઈ શકે એ છે અર્થ વિસ્તાર બરાબર તો અર્થ વિસ્તાર પૂછી શકે છે નિબંધ પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે પણ અર્થ વિસ્તાર પૂછાઈ શકે છે તો ખાસ આટલું તૈયારી કરજો અને જે પણ દરેકે દરેક જે ચેપ્ટર છે એ શાંતિથી વાંચીને જેવી રીતે તમે બોર્ડની એક્ઝામની તૈયારી કરવાના છો એવી રીતે જ એકમ કસોટીની પણ તૈયારી કરો ઓકે જેથી તમને તૈયાર થાય અને બોર્ડની એક્ઝામમાં એનો બેનિફિટ તમને મળે જો તમે તૈયારી નહીં કરો તો તો કોઈ ફરક પડવાનો છે નહીં પણ જો તૈયારી કરેલી હશે તો આગળ જતાં તમને ફાયદો થશે બાકી હમણાં મહેનત નહીં કરો તો પછી તો મહેનત કરવાની જ છે પણ હમણાં મહેનત કરશો તો તમે મોઢે જો એક્ઝામ આપશો એકમ કસોટીની તો તમને થોડું કોન્ફિડન્સ આવશે ઓકે તો આટલું મારું માનજો અને આ પ્રમાણે કરજો ઓકે કરશો ને જો કરવાના હો તો વિડીયોને લાઈક કરો ના કરવાના હો તો ડિસલાઈક કરો અને જો તમે નવા છો ને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ખાસ તમારા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી જ શકો છો કમેન્ટ કરી લેજો બરાબર હું તમને જવાબ આપીશ તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ